ಪರಿಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿ ಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ್ ಸಾತ್ಮು ತರಂಗ ಪಾಂಚಮು ಅರುಣ ಉದಯ ಭಯ ಜಬಹಿ ನಾರಾಯಣ ಧುನಿ ಜೋ ಮುನಿವರ ಸೋ ಕರತ ಭಯೇವು ಶ್ರೀಹರಿ ಉಠೇ ಸೋವು. ಅರುಣ ಉದಯ ಭಯ ಜಬಹಿ ನಾರಾಯಣ ಧುನಿ ಜೋವು. ಚಾಲು ಕಥಾ ಪ್ರಸಂಗ. ಮಹಾರಾಜ ಸಂತೋ ಪೋಢವಾ ಗಯಾ, ಸವಾರ ಥಯ್ಯು. ಅರುಣ ಉದಯ ಭಯೋ, ಸವಾರನಾ ಸೂರ್ಯನೂ ನಾಮ ಛೆ ಅರುಣ. ಅರುಣನೋ ಏಕ ಅರ್ಥ ಥಾಯ ಲಾಲ್. ಸವಾರನೋ ಸೂರ್ಯ ಕೇವ ಹೋಯ್? ಲಾಲ್ ರಂಗನೋ ಹೋಯ್. ಅನೆ ಆಪಣಾ ಶಾಸ್ತ್ರಮಾ ಎವಿ ಪಣ ಏಕ ಕಥಾ ಛೆ, ಸೂರ್ಯ એ રથમાં બેઠા છે, એના રથનો સારથી છે, એનું નામ છે અરુણ. એ રક્તમુખી છે, અતિ તેજસ્વી છે. સૂર્યની સાથે રહેતો હોય તો એવો જ હોય ને. એટલે સવારે જે આપણને દેખાય છે તેજ એ કોનું છે? સૂર્યના સારથીનું તેજ છે. એટલા માટે લાલ રંગનું છે, એટલે એનું નામ પડ્યું છે અરુણ. આ બધી શાસ્ત્રોની કથા છે. અરુણ ઉદય ભયે જબહી નારાયણ ધુની જોવો. સૂર્ય જોવાની અને સવારનો સૂર્ય જોવાની સૌથી શ્રેષ્ઠ મજા કહેવાય છે કૈલાસ માઉન્ટ ઉપર આવે છે. રાતના 3 વાગે જાગજો બધા. હા, આશિત ભગત ઊંઘી ના જતા. કૈલાસ માનસરોવરની યાત્રામાં આજે પણ કેટલા લોકોને અનુભવ થાય છે. હમણાં વચ્ચે જ એક વિડીયો મેં જોયો હતો. રાત્રે 3 વાગે આકાશમાંથી ખરતા તારાઓ દેખાય. આપણા મહેળાવાળા ભરતભાઈ આખી રાત જાગ્યા હતા. એમણે નરી આંખે જોયું હતું. આકાશમાંથી સીધા તારા ખરે અને સરોવરમાં જાય. એ સરોવરમાં નથી જતા. કહેવાય છે મોટા મોટા સિદ્ધો, દેવતાઓ, ઋષિઓ માન સરોવરમાં સ્નાન કરવા આવે છે. માન સરોવર એટલે શું છે? તો બ્રહ્માજીના માનસમાંથી ઉત્પન્ન થયેલું સરોવર, એ માનસ સરોવર. ટૂંકું નામ પડ્યું માન સરોવર. દેવો માટે સ્નાન કરવાની, સિદ્ધો અને મહર્ષિઓ માટે સ્નાન કરવાની એ ભૂમિ છે. ત્યાં યાત્રા માટે બધા જ જઈ રહ્યા છો તમે. હે દાદા, બધા ભક્તો જઈ રહ્યા છે. આપણે તેમના દર્શન કરીએ એટલે બધું આવી જવાનું. સવારનો સમય માઉન્ટ કૈલાસ આખો ગોલ્ડન લાગે છે. આપણા તીર્થો અને આપણા ધર્મની, જે તીર્થો વિશેની શ્રદ્ધાઓ, એ આખી દુનિયામાં અત્યારે એક અજાયબી તરીકે ઓળખાય છે. હમણાં કૈલાસ માનસરોવર વિશે ઘણું વાંચવાનું સાંભળવાનું થયું. એક માન્યતા પ્રમાણે, એક સંશોધન પ્રમાણે કૈલાસ માઉન્ટેન ઉપર હજી સુધીમાં કોઈ માણસ ચડી નથી શક્યો. કોઈક ચડવા ગયા છે, જે ચડવા ગયા છે એ પણ મરી ગયા છે એવો અનુભવ છે.
અમે બદ્રીનાથ ગયા. બદ્રીનાથથી 2 કિલોમીટર ઉપર ચરણ પાદુકા જગ્યા છે, મહારાજ 2 મહિના રહ્યા છે. ત્યાં ગયા, ચરણ પાદુકાથી ઉપર ગુરુજી સાથે ચાલતા ગયા. આજે પણ ત્યાં મોટો સ્ટોન છે, ત્યાં નામ લખ્યા છે, આટલા આટલા માણસો આ આ વર્ષમાં, હા 8 જણ, તમે તન જોડે 8 જણાના નામ છે, આ માણસો આ વર્ષમાં ગયા છે, એ કોઈ પાછા આવ્યા નથી. મહેરબાની કરી આનાથી આગળ કોઈએ જવું નહીં. ત્યાં શું છે, એની પાછળ મોટા ગ્લેશિયર છે. આ બાજુ નર માઉન્ટેન, આ બાજુ નારાયણ માઉન્ટેન, એ બંનેની વચ્ચે જે ગ્લેશિયરો છે, બરફની જામેલી થીજેલી શિલાઓ છે, 1 લાખ વર્ષથી 5 લાખ વર્ષ જૂનો બરફ છે. વિજ્ઞાન એવું કહે છે આ પૃથ્વી ઉપરનો સૌથી મોસ્ટ એન્શિયન્ટ હિસ્ટ્રી રેકોર્ડ ઇઝ રેકોર્ડેડ ઇન ધોઝ ગ્લેશિયર્સ. તમે નામ સાંભળ્યું હશે કે બહુ મોટી સાઇઝનો, મને નામ નથી ખબર, એટલી સાઇઝનો માણસ મરેલો મળ્યો હતો એ બરફમાંથી. નીલકંઠવર્ણી બદ્રીનાથથી કેદારનાથ એ રસ્તે ગયા છે. એટલા માટે મહારાજની હિસ્ટ્રી વાંચનારા વિદેશી બધા માણસોએ કહ્યું કે 11 વર્ષનો બાળક કોઈ સાધન સુવિધા વગર હિમાલયમાં આ રસ્તેથી જો આ રસ્તા સુધી જઈ શકતો હોય, અવશ્ય એ ભગવાન સિવાય કોઈ ન હોઈ શકે. સવારનો સમય છે, સૂર્યોદય થયો છે, સંતો જાગ્યા, સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. તે સાંભળીને ભગવાન શ્રીહરિ પણ જાગ્યા. પૂર્ણકામ શ્રીહરિએ સહુ સંતોને હરિભક્તોને સાથે લીધા, ઉન્મત્ત ગંગામાં નાહવા માટે ચાલ્યા. સહુ સંતો ચાલતા ચાલતા રસ્તામાં સ્વામિનારાયણ નામની ધૂન કરતા કરતા ચાલ્યા. આ રીતે સહુ ગંગાને કિનારે આવ્યા. શ્રીહરિ ત્યાં નારાયણ હ્રદમાં, એટલે ધરામાં નાહ્યા. તે વખતની શોભા અવર્ણનીય હતી, તેનું વર્ણન કરતા કોઈ પાર લઈ શકતું નથી. આ શાસ્ત્રો સાંભળવાના પણ છે, સમજવાના પણ છે. સંતો જાગ્યા, તુરંત ધૂન શરૂ કરી, એટલે કે સ્વામિનારાયણ 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 બોલવા લાગ્યા. ચાલતા થયા તો પણ સ્વામિનારાયણ 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 બોલવા લાગ્યા. હું ઘણીવાર કથામાં કહું છું, ધ કર્સ ઓફ 21st સેન્ચુરી, 21મી સદીનો મોટો અભિશાપ શું છે. 21મી સદીમાં દરરોજ 3 વસ્તુ ઘટી રહી છે. આપણા શાસ્ત્રો પ્રમાણે વિજ્ઞાન પણ સંમત છે, જગતના લોકો પણ સંમત છે, માણસનો આનંદ ઘટી રહ્યો છે, આયુષ્ય ઘટી રહ્યું છે અને આરોગ્ય ઘટી રહ્યું છે. એની સામે 3 વસ્તુ વધી રહી છે. દરેક માણસની આકાંક્ષા વધી રહી છે. શું વધી રહ્યું છે? આજથી 20 વર્ષ પહેલા જે અમેરિકા આવ્યા હશે બધાને ખબર છે, તમે અહીંયાથી ઇન્ડિયા જતા કે ઇન્ડિયાથી આવતા કોઈ ફોન મગાવતું? અત્યારે શું મગાવશે સૌથી પહેલા? અને એ પણ કયો? અમેરિકાથી ઇન્ડિયા જનારા માણસો સૌથી વધારે વધારે ગિફ્ટ આઇટમ તરીકે શું લઈ જાય છે? ફોન. એવી આ બધી નવી બલ્લાઓ આવી છે. 10-15 વર્ષની અંદર તો આ પૃથ્વીને ભરડો લઈ લીધો છે, આખી પૃથ્વીને ભરડો લઈ લીધો છે. આકાંક્ષાઓ વધી ગઈ. એટલું જ નહીં, એની સામે આક્ષેપો વધી રહ્યા. તમે 10 વાર ઈચ્છા પૂરી કરી હોય અને 1 વાર ન કરી તો પછી કે આ તો અમારા સગાવાલા વિદેશ ગયા, અમને હાવ ભૂલી ગયા, બાકી અમારા પૈસે જ અમે એમને મોકલેલા. આક્ષેપો વધી ગયા અને એના કરતાં ખરાબ આદત વધી ગઈ. આકાંક્ષાઓ વધી રહી છે, આક્ષેપો વધી રહ્યા છે અને માણસની આદતો વધી રહી છે. કેવી આદતો વિચારો. એક જમાનો હતો જેને ગોધૂલી સમય કહેવાય. અમે બહુ નાના હતા ને જોયેલો, ગામડામાં ગાયો આવે, ધૂળ ઉડતી હોય, આકાશમાં સૂર્ય અસ્ત થતો હોય એટલે અંધકાર થઈ જાય, આખું ગામ સૂમ શાંત થઈ જાય. હા, પછી એક જ ગામમાં અવાજ આવે, કેનો? મંદિરની ઝાલરનો. એ અવાજ પૂરો થયો 8-8:30 તો આકાશના તારા જોતા જોતા બધા
ને ભીખુ દાદા, એ કેવો જમાનો હતો? હવે રાતના 12 વાગે વોટ્સઅપ જોતો જોતો શું વેલો? કેવી આદતો તમે વિચારો, આંખ બગડી રહી છે, મગજ બગડી રહ્યું છે, બધાને બે હાથ જોડીને મારી વિનંતી. કેટલું બધું સંશોધન ફોન ઉપર અત્યારે થઈ રહ્યું છે, એટલું બધું. આ ફોન નથી, આ મોટો અસુર છે, મોટો રાક્ષસ છે. પણ આપણા બધાની મુસીબત એ છે, હવે એના વગર એ ચાલવાનું નથી. સાવધાન થવું પડશે કે આપણા જીવનને પરિવારને બરબાદ ન કરી નાખે. જર્મનીમાં હમણાં સંશોધન થયું છે, જે લોકો સૂતી વખતે બાજુમાં ફોન રાખે છે એને કેટલા પ્રકારના નુકસાન થાય છે. તમે ડાયા માણસો છો, મારા કરતાં વધારે તમે ઓનલાઈન જોઈ શકશો. આદત સુધારો, સુવા જાઓ ને ત્યારે ફોન દૂર મૂકી દો. તમને ક્યાં અડધી રાત્રે કંઈ ટ્રમ્પ સાહેબ ફોન કરવાના છે? હે, કે આપણે રશિયાની બહુ ઇમરજન્સી મેટર માટે વાત કરવી છે, આવી જાઓ, ચાલો ફોન પર, એવું કહેવાના છે? શું કામ રાત્રે ફોન રાખો છો તમે બાજુમાં? સૂતી વખતે ફોનને 10-20 ફૂટ દૂર કરી નાખો. અતિ કાતિલ વસ્તુ છે. હમણાં સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું કે દુનિયાના મોટા ભાગના માણસો, નવું જનરેશન જાગે છે, જાગતાની સાથે સૌથી પહેલા ફોનને અડે છે. સૌથી પહેલા કેટલી ખરાબ આદત. બાકી સવારે જાગીને શું કરવું જોઈએ? 4 સમય આપણા જીવનના અતિ ઇમ્પોર્ટન્ટ, અતિ અગત્યના હોય છે. સવારે જાગવાનો, રાત્રે સુવાનો, જમવાનો અને પીવાનો, એટલે ખાવાનો અને પીવાનો. હવે આ 4 સમય કેટલા બગડી ગયા. સવારે જાગે ફોન સાથે, સુવા જાય ત્યારે પણ ફોન સાથે. હેલ્થના ઇસ્યુઝ, માણસના મગજની વિકૃતિના ઇસ્યુઝ, માણસની આધ્યાત્મિકતાના ઇસ્યુ, આ બધા પ્રોબ્લેમની પાછળ આ 4 સમય સુધારવા જરૂરી છે. અબ્દુલ કલામ સાહેબની આ વાત મને બહુ ગમે, બહુ જ ગમે. વી કેન નોટ ચેન્જ ધ ફ્યુચર, બટ વી કેન ચેન્જ અવર હેબિટ્સ. વન્સ હેબિટ્સ આર ચેન્જ્ડ, ધે કેન ચેન્જ અવર ફ્યુચર. આદત સુધારવાની છે. આદત સુધારવા માટેનો એક જ રસ્તો છે. કયો રસ્તો છે? ખરાબ આદતને સુધારવા માટે બેન્જામિન ફ્રેન્કલિને પોતાના જીવન ઉપર એટલા બધા પ્રયોગો કર્યા અને એટલું સરસ એ માણસ લખી ગયા છે, એટલું સરસ બેન્જામિન ફ્રેન્કલિન સુધારવા ઉપર. એણે કહ્યું, એક આદતને સુધારવા માટે એક જિંદગી ઓછી પડે, એટલી ખરાબ આદત છે. આદતને આપણા વચનામૃતમાં મહારાજ કે સ્વભાવ, પ્રકૃતિ અને વાસના કહીએ. જીવ સાથે એકરસ થઈ ગઈ છે, અંત્યનું વચનામૃત 21મું. હમણાં એક હરિભક્તનો ફોન આવ્યો કે સ્વામી, મને ખબર છે કે મારે એક બહુ ખરાબ આદત છે. શેની? સ્વામી, મને આટલો બધો કોલેસ્ટ્રોલ છે, આટલી બધી સુગર છે, છતાં મારાથી ગળું ખાવા ખાધા વિના રહેવાતું જ નથી. બોલો, ગળું તો જોઈએ જ. એમ થાય કે ભલે મરીશું, બે વર્ષ વહેલા મરીશું, પણ ગળું ખાઈને મરીએ એમ. હમણાં વચ્ચે આપણે સુગર ઉપર કથા કરી, એક હરિભક્તના ઘરમાં પરિવારમાં બધા ભેગા થયા, મીટિંગ કરી, કે આપણે સવારે નાસ્તામાં પણ સુગરવાળું હોય છે, બપોરે પણ વધારે સુગર હોય છે, રાત્રે પણ સુગર હોય છે. આપણે એક કામ કરીએ, આપણા પરિવારમાં 4-5 કેસ સુગરને લીધે એક જણાનો પગ કાપ્યો છે. એમણે જે વાત કરીએ, કહું, એક જણાનો પગ કાપ્યો છે. આવા આવા દાખલા આપણા પરિવારના 5-6 થઈ ગયા છે, આપણે આ કથામાં સાંભળીએ છીએ. શું કરવાનું છે? પરિવારના 5 જણા ભેગા થયા અને ચર્ચા કરી નક્કી કર્યું કે દિવસમાં 1 જ વાર સુગરવાળી વસ્તુ ખાવાની, બાકી સિમ્પલ ભોજન. આદત સુધારી કે નહીં? આ એટલે કાલ કથામાં સાંભળ્યું આપણે, શું ભૂલને શોધવી અઘરી છે, શોધ્યા પછી સ્વીકારવી એના કરતાં અઘરી છે, અને સ્વીકાર્યા પછી સુધારવી એના કરતાં અઘરી છે. આદતને સુધારવાનો શ્રેષ્ઠ રસ્તો આપણા સંતોએ બતાવ્યો, શું? સારી આદત પાડી દો, એટલે ઓટોમેટિક ખરાબ આદત છૂટી જશે. બેન્જામિન ફ્રેન્કલિને પણ કહ્યું કે તમારે ખોટી આદતથી બચવું છે તો સૌથી પહેલાં એક સારી આદત સ્વીકારો, એટલે ઓટોમેટિક તમારા જીવનમાં એ બાજુ ડાયવર્ટ થશે, એટલે ખોટી આદત ઓછી થતી જશે.
એટલે ફોનને રાત્રે દૂર રાખો. સવારે જાગીને પહેલાં ફોન દૂર જ હશે એટલે અડશો જ નહીં તમે, એટલે બે આદત સુધરી ગઈ. જોયું તમે, રાત્રે ફોન 10-20 ફૂટ દૂર મૂકી પછી સુવાનું, એનો ફાયદો શું થશે? સૂતા સૂતા મહારાજની માનસી પૂજા થશે, ભગવાનના વિચારો આવશે. બીજો ફાયદો શું થશે? હેલ્થી તમે બહુ સારા હેલ્ધી બનશો. ત્રીજો ફાયદો શું બનશે? જે માનસિક વિકૃતિઓ, મગજ સંબંધી રોગો, બરાબર, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ જેને કહેવાય છે, જે વધી રહ્યો છે અત્યારે, યાદશક્તિ ભૂલાઈ રહી છે, કેટલા પ્રોબ્લેમો થઈ રહ્યા છે, પાર્કિન્સન્સ ને બધા રોગ, આ બધા રોગમાંથી તમે બચી શકશો. ખાલી એક જ નાની આદત પાડવાની છે, કઈ? ફોનને દૂર રાખો. એટલે ઓટોમેટિક સવારે ભગવાન યાદ આવવાના જ છે. જાગતા, સૂતા, ખાતા અને પીતા, ચાર વખત તમે ટેકનોલોજીને દૂર કરી દો, ભગવાનને સંભાળી જમો, ભગવાનને સંભાળી પીવો, પછી આખો દિવસ ધમધમાટ વાપરો ને કોણ ના પાડે છે. સંતો જુઓ, જાગ્યા તો મહારાજની ધૂન, સ્નાન કરવા ચાલ્યા તો પણ મહારાજની ધૂન. શ્રીહરિ નાહીને તરત જ પાણી બહાર નીકળ્યા, સારા નવા વસ્ત્ર ઘનશ્યામ શ્રીહરિને પહેરાવ્યા, તુરંત રાજદરબારમાં આવ્યા, બધો નિત્યવિધિ કર્યો, વર્ણીય રસોઈ તૈયાર કરી. ત્યારે ધર્મકુમાર શ્રીહરિ જમવા બેઠા, તે પછી સંતોને અને પાર્ષદોને જમવા બેસાડ્યા, ખુદ શ્રીહરિ તેમને પીરસવા લાગ્યા. અનંત પ્રકારના પકવાન કર્યા હતા, બધા જ પકવાન વારંવાર પીરસ્યા. જ્યારે શ્રીહરિ વાસુદેવ હરે આવું બોલ્યા, ત્યારે સંતો હરખથી જમવા લાગ્યા. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે પ્રાણ આધાર શ્રીહરિએ પીરસવાનું પૂરું કર્યું. જ્યારે દરબારો અને બીજા બધા હરિભક્તો જમી રહ્યા ત્યારે જીવાખાચર શ્રીહરિની પાસે આવ્યા, ઘણા જ ઉલ્લાસથી બે હાથ જોડ્યા અને ભાવે બોલ્યા, હે મહારાજ, અમે વિવિધ પ્રકારના રંગ તૈયાર કરીને તેના મોટા મોટા ઘણા માટલા ભર્યા છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, તમને ભાવ થયો જ છે તો અત્યારે રંગ લાવો. દેશ દેશમાંથી આવેલા બધા હરિભક્ત બાઈ ભાઈઓ જે આવ્યા છે તેમને સહુને કોઈ જઈને જ સંભળાવો કે બધા ભક્તો પધારે, રંગે રમવા માટે આવે, કોઈ બાકી રહી જાય નહીં. અમારો પ્રસાદીનો રંગ લેવાની સહુને આજે અતિ ઈચ્છા છે, માટે રંગ મગાવો. ત્યારે જઈને સહુ હરિભક્તોને સંભળાવ્યું એટલે બધા જ હરિભક્તો અતિ હરખ ભર્યા તરત જ ત્યાં આવ્યા. દરબાર એભલ ખાચર પણ તત્કાળ ત્યાં આવ્યા. તેમના દિલમાં અપાર હરખ ભર્યો હતો. ભગવાન સ્વામિનારાયણ એમનું એક નામ છે, ઉત્સવ પ્રિય ભગવાન. જીવોને ઉત્સવ કરવા માટે, જીવોને એન્જોય કરવા માટે ભગવાને ક્યાંય ના નથી પાડી, કોઈ જગ્યાએ બ્રેક નથી મારી. જમવું છે, સારામાં સારું જમો, પણ ભગવાનને સાથે રાખી. આનંદ કરવો છે, ખૂબ આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો. મહારાજે કેટલો આનંદ કરાવ્યો છે, સંતોને માથે દૂધપાક રેડીને જમાડ્યા છે. એમણે કંઈ હિમાલયમાં જવાની વાત નથી કરી, એમને ખબર છે કળિયુગમાં આવી વાત કરશું તો એ કોઈ. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા ને, કેવું સરસ સ્વામી બોલ્યા. સ્વામી કહે, દૂધપાક ને માલપુડા જમાડવા છે, હિંડોળા ખાતે હિચકાવા છે, અને ડંકો દઈને અક્ષરધામમાં. હા, કેટલી મોટી દયા બોલો, આ કઈ નાની દયા કહેવાય? એટલી બધી મહારાજની કરુણાની વાતો છે, પણ એ વાતો ક્યાં અત્યારે આપણે લઈએ. મહારાજે ઉત્સવો એટલા બધા કર્યા, સૌથી વધારે મહારાજે રંગોત્સવ કર્યા છે. રંગે રમવાનું બધાને ગમે. આ અમેરિકામાં જ એક દુર્ભાગ્ય છે, આપણે રંગવું હોય, રમવું હોય કે રંગ ઉડાડવો હોય તો ક્યાં ઉડાડીએ, પણ ઇન્ડિયામાં તો ઓહો, રંગોત્સવ એટલે એવો જામે. ઢોલ, ત્રાંસા, પડઘમ, ચોઘડિયા, ભેરાઈ, શરણાઈ, તુરઈ વગેરે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. રણસિંગી અને ધુસ્સા પણ વાગતા હતા. તે બધાનો ધ્વનિ આકાશમાં વ્યાપી ગયો, કારણ કે જીવાખાચર, એભલ ખાચર, આ બધા મોટા ગામધણીઓ એટલે રાજાઓ હતા, અને એને ઉત્સાહ હતો, પછી તો શું કસર હોય એમાં. આ બાજુ રાજા અને પેલી બાજુ મહારાજ. ત્રિલોકીમાં ધ્વનિની ખબર થઈ, ત્રણેય લોકમાં ધ્વનિ વ્યાપી ગયો. તેથી બધા દેવો ઉતાવળા ત્યાં દોડી આવ્યા. જે સંતો હતા તેઓ ઝાંઝ અને મૃદંગ વગાડીને હોરીના પદ ગાતા હતા. તેને લીધે ઉત્સવ અત્યંત છવાઈ ગયો હતો. વિમાનમાં બેઠેલા દેવો
તો તે શોભાને જોઈ જ રહ્યા. બુદ્ધિમાન બધા દેવો તો કેસરી રંગ લઈને આવ્યા હતા. ભવ, બ્રહ્મા, દેવરાજ, ઇન્દ્ર બધા આવ્યા હતા. તેઓ શ્રીહરિના દર્શન કરીને પરમ સુખિયા થઈ ગયા. શ્રીહરિ અને બીજા જે સમાધિવાળા હતા તેઓ બધા આકાશની તે રચનાને દેખતા હતા. આકાશમાં દેવતાઓ આવ્યા છે, દર્શન કરે છે, રંગ લઈને આવ્યા છે, પોતાને કૃતાર્થ માની રહ્યા છે, અત્યંત સુખિયા થયા છે દેવો. પણ સ્વામી એમ લખે છે શ્રીહરિ દેખતા હતા અને બીજા જે સમાધિવાળા હતા એ દેખતા હતા. જોગી સ્વામી હમણાં જ ધામમાં ગયા. જોગી સ્વામીના દર્શન તમે બધાએ કર્યા છે. સભા સાંભળનારા, ઓનલાઈન સાંભળનારા ભક્તોએ પણ ઘણીવાર કર્યા હશે. જોગી સ્વામી જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે ઘણીવાર બહુ મોટા સમયા ઉત્સવો થતા હોય, સ્વામી પધાર્યા હોય અને સ્વામીને દિવ્ય દ્રષ્ટિથી આ બધું દેખાતું. સ્વામીએ ઘણીક વાર એકાંતમાં સંતો ભક્તોને વાત તો કરી છે, પણ એક વાર સમયામાં સ્વામી જાહેરમાં પણ કથાવાર્તામાં બોલ્યા કે આ આટલો મોટો દિવ્ય સમયો હતો. આજે ધોળો હાથથી લઈ અને ઇન્દ્ર આવ્યો હતો, હજાર સુંડ હતી. સ્વામી એમ બોલ્યા, મેં જોયું દૂરથી ઊભો ઊભો દર્શન કરી, એ પણ ધન્ય થયો. સમાધિવાળા હોય, દિવ્ય દ્રષ્ટિવાળા હોય એ જોઈ શકે છે, બધા જોઈ શકતા નથી. દેવતાઓ આવ્યા છે. દરબાર જીવા ખાચરે જેટલો રંગ બનાવ્યો હતો તે બધો શ્રીહરિની સમીપે લાવ્યા. મેં ઘણીવાર વાત કરી હતી, આપણા શાસ્ત્રમાં લખ્યું છે, મેં મારી આંખથી એક દ્રશ્ય જોયું છે, સારા સારા સંતો ભક્તોએ જોયું છે. ગોધરામાં પૂજ્યપાદ ગુરુજીએ કથા કરી, સત્સંગી જીવનની કથા ચાલતી હતી. એટલું દિવ્ય વાતાવરણ હતું એ, એમાં જન્મોત્સવ હતો. એક તો કથા, એમાં કરવાવાળા પૂજ્યપાદ ગુરુજી જેવા સંત, અને મંદિરનો 150 વર્ષનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય. ગામે એક એક ઘરે આખું ગામ ઉત્સાહમાં. હા, એ સમયો, એ માહોલ જેને જોયો એને ખબર પડે. એમાં જન્મોત્સવ, હજારો માણસની મેદનીમાં સ્ટેજ ઉપર કેટલા વાજિંત્રો વાગે, મહારાજનું પારણું સજાયું છે અને નૃત્ય થઈ રહ્યું છે, કેવા મોટા મોટા સ્પીકરો ધબાધબ વાગતા હોય, અને અચાનક એ જન્મોત્સવનું પારણું જ્યાં હતું ને, એક પોપટ આવ્યો. પોપટી ચારેય બાજુ પારણાને ઉપર ઉડવા લાગ્યો. હવે પોપટ જેવું એક પાલતુ એટલે સારું સુકોમળ પંખી આટલી બધી ભીડમાં આવે ખરું? એમાં આટલા ઘોંઘાટમાં આવે ખરું? અને આવે તો અકળાઈ જાય. તમે જોજો કેમ છટકી જવું એનો વિચાર કરે, ભૂલું પડ્યું હોય. આ તો પારણાને ચારે બાજુ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, કોઈને ખબર ન પડી. ઘણા બધાએ જોયું, સારા સારા સંતોએ જોયું, ભક્તોએ જોયું. અને જેવું એ ઉત્સવનું વાતાવરણ પૂરું થયું, જય બોલાણી, આપણે તો ખબર ને, પછી જય બોલાય, પછી બીજી બધી જાહેરાતો થાય, જન્મોત્સવની આરતી થાય. આશ્ચર્ય એ થયું, પોપટના બચ્ચાને બધાએ જોયું, પણ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું એ કોઈએ ન જોયું. ઘણી બધી સંતોની ચર્ચા થઈ, ભક્તોની ચર્ચા થઈ, પણ એક જ નિર્ણય થયો, આ પોપટનું બચ્ચું નહોતું, કોઈ અક્ષરધામના મોટા મુક્ત પોપટનું રૂપ લઈને આ ઉત્સવ, આ મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી કથા છે, મોટા સિદ્ધ સંતો એવા ઘણા બધા અનુભવ છે કે દેવતાઓ અને અક્ષરધામના મુક્તો પંખીનું રૂપ લઈને મોટે ભાગે ભગવાન, સંતો, ભક્તોના દર્શન કરવા આવતા હોય છે. દરબાર જીવા ખાચરે જેટલો રંગ બનાવ્યો હતો તે બધો શ્રીહરિની સમીપે લાવ્યા. ગુલાલના મોટા મોટા ટોપલા ભરીને લાવ્યા હતા, તેનો કોઈ પાર ન હતો. હરિભક્તોમાં જેટલી બાઈઓ અને જેટલા ભાઈઓ હતા તે બધા એક એક ટોપલો ગુલાલ લાવ્યા હતા, તેમજ પ્રત્યેક વ્યક્તિ સાકરનો એક એક હારડો લાવ્યા હતા. તે સહુએ શ્રીહરિને ભેટ મૂક્યો. તે સાકરનો દરેક હાર 72 વજનનો હતો, તેને ભગવાન શ્રીહરિએ સ્વયં પહેર્યા. પછી શ્રીહરિએ દરેક સંતને એક એક સાકરનો હાર પ્રસાદીના રૂપમાં આપ્યો. એ બધા હાર પહેર્યા અને પાછા બધા હાર બીજા સંતોને આપ્યા. શ્રીહરિની સાથે રહેલા વર્ણિઓને પણ એક એક હાર આપ્યો. દરબારોને પાર્ષદો શ્રીહરિની સાથે રહેતા હતા તેમને પણ એક એક હાર ઉમંગથી આપ્યો. એભલ ખાચરના પરિવારમાં બધાને એક એક હાર આપ્યો. જીવા ખાચરનો પરિવાર પણ મોટો હતો, તેમાં પણ સૌને એક એક હાર આપ્યો. તેમના નજીકના જે સગા સંબંધીઓ હતા તે બધાને એક એક હાર આપ્યો. સહુને શ્રીહરિના ઉપર ખૂબ પ્રેમ ભાવ હતો.
તેમજ કોઈને પણ સંતોનો અભાવ ન હતો. તે પછી રંગે રમવા માટે એક બાજુ બધા સંતોના મંડળ રહ્યા, બીજી બાજુ શ્રીહરિ તથા ઘણા જોરદાર હરિભક્તો રહ્યા. પછી તો જેટલો રંગ આવ્યો હતો તેમાંથી અડધો રંગ શ્રીહરિએ સંતોને આપ્યો અને અડધો રંગ મહારાજને હરિભક્તો. જેટલા સંતો હતા તે સૌએ કેસરી રંગથી ભરેલો એક કળશ શ્રીહરિના ઉપર ઢોળ્યો, તેથી પ્રભુ શ્રીહરિ હસવા લાગ્યા અને રંગોત્સવની શુભ શરૂઆત થઈ. બધા સંતો લાલ ગુલાલ અપાર લાવ્યા, તે શ્રીહરિના અંગ ઉપર નાખ્યો, તેથી શ્રીહરિની મૂર્તિ માનો સાક્ષાત વસંત બની હોય એવી શોભવા લાગી. નક્ષિક રંગથી તરબોળ થયેલી નટવર શ્રીહરિની મૂર્તિ ગુલાલનો પર્વત હોય તેવી લાલ અને સુહામણી લાગતી હતી. તેમના દર્શન કરવાથી કોઈને તૃપ્તિ થતી ન હતી. કેસરી રંગના જે માટલા ભર્યા હોય તેને ઉઠાવીને શ્રીહરિએ અને હરિભક્તોએ અત્યંત પ્રસન્ન થઈને સંતોના ઉપર તે રંગ નાખ્યો. બધા સંતો હોરી રે હોરી એમ બોલતા હતા અને પરસ્પર અત્યંત રંગ ઉડાડતા હતા. આખું આકાશ રંગથી ભરાયું હતું. બધા સંતો અને હરિભક્તોના ઉપર બધો રંગ છવાઈ ગયો હતો, જેમ ગોકુળ ઉપર ઇન્દ્ર બારે મેઘ લઈને આવ્યો અને તેણે હેલી મચાવી દીધી, તેમ શ્રીહરિએ રંગે રમીને હેલી કરી દીધી. ગોકુળની વાત છે ને. ગોકુળવાસીઓ દર વર્ષે ઇન્દ્ર પૂજા કરતા. નવા વર્ષના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી, ઇન્દ્ર તો અભિમાનની દેવ છે, રજોગુણી દેવ છે, એનું પૂજન શા માટે કરો છો? વ્રજવાસીઓને જાજી બીજી ગમતો હતી નહીં, એમને એમ કે ઇન્દ્ર વરસાદ વરસાવે એટલે સૃષ્ટિ નવપલ્લવિત થાય, એટલે અમારા જીવનનો આધાર એને માનીએ છીએ ને પૂજીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અરે ગોપાલો, તમને ખબર નથી, તમારા જીવનનો આધાર તો આ ગોવર્ધન છે, આ મોટો પર્વત છે, એના ઉપર તમારા પશુઓને તમે લઈને જાઓ છો, એટલા માટે એમાં અનેક પ્રકારની વનસ્પતિ છે, બરાબર. આ પશુએ તમારું ધન છે, આ ગોવર્ધને તમારું ધન છે, તમે ઇન્દ્રની પૂજા ન કરો, આ ગોવર્ધનની પૂજા કરો. વ્રજવાસી તો વિશ્વાસુ હતા ભગવાનના વચને, દર વર્ષે ઇન્દ્રની પૂજા કરતા હતા, આ વર્ષે કોની કરી? ગોવર્ધનની કરી. અને ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા છોડીને પર્વતની પૂજા શરૂ કરે છે, પથરાને પૂજે છે. એક તો અભિમાની હતો અને એને ભગવાન કૃષ્ણે છંછેડ્યો અને એને નક્કી કર્યું ઇન્દ્રે કે આખા વ્રજને ડૂબાડી દઉં પાણીમાં. અને એવો મૂસળાધાર વરસાદ આકાશમાંથી શરૂ થયો, એવો વરસાદ શરૂ થયો, એવો વરસાદ થયો, આખા વ્રજને તાણી નાખવું, આખા વ્રજને જળબંબાકાર કરી દઉં. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પછી વ્રજવાસીઓને કહ્યું, આપણે ગોવર્ધનની પૂજા કરી છે ને, ગોવર્ધન બચાવશે આપણને, ચાલો મારી સાથે. આપણે એક કામ કરીએ, ગોવર્ધનને ઊંચો કરીએ, નીચે જતા એટલે પાણી અડે જ નહીં. કેટલી મોટી છત્રી, ઇન્ટરનેશનલ અમ્બ્રેલા, સાંભળ્યું છે કોઈ? આવું પેલા ગોવાળિયા કે પણ ભગવાન આ કે ગોવર્ધન ઊંચો થોડો થાય? ભગવાન કે કેમ નથી, લાકડી લાવો, બધા લઈ આવ્યા લાકડી, બોલો. આને વિશ્વાસ કહેવાય. એકવાર શ્રીજી મહારાજે આત્માનંદ સ્વામીને બોલાવ્યા, સ્વામીને કહ્યું, સ્વામી અમે બધાનું માનીએ. કોઈ કે મહારાજ પૂજા કરવી છે, એટલે મેં કે સારું કરો. કોઈ કે મહારાજ કથા વાર્તાનો લાભ આપીએ, કોઈ કે મહારાજ દર્શન, તો દર્શનનું. અમે બધાનું માનીએ છીએ, અમારું કોઈ નથી માનતા. સ્વામી કે મહારાજ અમે માનીશું, કહો ને તમે. મહારાજે ધોત્યું હતું, આમ વળ દીધા અને વળ ચડે મહારાજ બોલ્યા, સ્વામી આ શું છે? ધોત્યું છે મહારાજ. ના, તલવાર છે. બોલો, માનશો તમે? આત્માનંદ છે કે હા મહારાજ, તમે કહો તો તલવાર. મહારાજ કે ઉપરથી નહીં, અંદરથી માનશો? આત્માનંદ છે કે એ અઘરું છે મહારાજ, માહી તો એમ જ રહ્યા કરે છે કે આ તો ધોત્યું છે. ભગવાન રામચંદ્રજીએ આજ્ઞા કરી હનુમાનને શું લાવવા માટે? સંજીવની ઔષધિ લાવવા માટે. યુદ્ધના મેદાનમાં લખન મૂર્છિત થયા છે, હનુમાનનો વિશ્વાસ તો જુઓ, સંજીવની બુટ્ટી લેવા પહોંચી ગયા. કેને લઉં? મૂંઝવણમાં પડ્યા, આખો દ્રોણાચલ ઉપાડીને નીકળ્યા, એનો વિશ્વાસ તો જુઓ. ભગવાન શ્રીહરિએ વાત કરી, અમે એમ કહીએ કે તમે આખો દ્રોણાચલ ઉપાડી લાવો તો કોણ જાય તૈયાર થાય? સંતો હસવા લાગ્યા, મહારાજ ઉપરથી તો મનાય પણ અંદર નથી મનાતું. મહારાજ કે કઈ નહીં, ઉપરથી મનાય છે ને એટલું ઘણું છે, ઉપર માનશો ને તો અંદર મનાશે. સમજો છો ને તમે? વિશ્વાસ આપણે રાખવાનો છે. એક શિક્ષક બોલે છે
કે તમે રોજ સ્કૂલે આવશો તમે ડોક્ટર થશો, તો આપણે માનીએ છીએ કે નહીં? કેમ માનીએ છીએ? હા, આપણને ખબર છે કે આ શિક્ષક કહે છે એમ કરીશું તો આપણે 10 વર્ષે 20 વર્ષે ડોક્ટર થશું, તો ભગવાન અને શાસ્ત્રોની વાત કેમ ન મનાય? નથી મનાતી એ જ નબળાઈ છે, એ કાઢવાની છે. ગોવાળિયા લાકડી લઈને આવ્યા, ભગવાન કે તમે ટેકો દેજો, ચાલો ઉપાડો. ગોવર્ધનને ઉપાડવાની વાત હતી. કોને? શ્રીજી મહારાજે આવા તો એટલા બધા ચરિત્રો કર્યા છે ને. એકવાર ગાડામાં મહારાજ બેઠેલા, વરજાંગ ઝાળિયા અને મહારાજ બીમાર હતા, અને મહારાજ ઝપાટા ગાડામાંથી નીચે ઉતરી ગયા. મહારાજ શું થયું? ગાડામાં કંઈ કૌતુક છે. અરે પણ મહારાજ કશું નથી, ગાડામાં શું હોય? મહારાજ કેમ નહીં, ગાડાને ખેંચો ને લાંબુ કરો. મહારાજ પણ આ ગાડું છે ગાડું, મહારાજ કે લાંબુ કરો, નકર અમે નહીં બેહીએ. હીરાભાઈ ઠક્કર હતા, બહુ વિશ્વાસ હોરી ભગત. એણે કીધું કે મહારાજ કહે છે ને બીમાર છે એટલે કરો ને. 3-4 હરિભક્તો બરાબર જોર લગાવ્યું, બરાબર. મહારાજ બોલજો, વધારે લાંબુ ના થઈ જાય, પછી ટૂંકું નહીં થાય. મહારાજ કે હા હવે બરાબર લાંબુ થઈ ગયો. પોતાના વચનમાં વિશ્વાસ કેવો છે ને કેટલો છે એની કસોટી શ્રીજી મહારાજ એકવાર નહીં, બે વાર નહીં, હજારો વખત કરી છે. બસ મેં તમને ઘણી વાર કથામાં વાત કરી છે ને, શરીરમાં શ્વાસ જેટલો કિંમતી છે, જરૂરી છે, શરીરને જીવતું રાખવા માટે શ્વાસ જેટલો જરૂરી છે, સત્સંગમાં આપણે આપણા સત્સંગને જીવંત રાખવા માટે વિશ્વાસ જરૂરી છે. ન મનાય તો પણ વિશ્વાસ. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, સંત એમ કહે તું દેહ નથી, તું આત્મા છે, ઇન્દ્રિયોથી પૃથક છે. તો ન મનાતું હોય તો પણ એના વચનમાં વિશ્વાસ રાખે. મેં તમને વાત કરી હતી હેત છે ને, હેત એ તો બહુ હજી પહેલા ધોરણની વાત છે. હેતમાં જ્યારે મહિમા ભળે ને ત્યારે વિશ્વાસ જાગે છે. એકલો મહિમા હોય એનાથી પણ ન આવે, એકલું હેત હોય એનાથી. હેત અને મહિમા બંને જ્યારે જીવનમાં આવે ને, હેત પ્લસ મહિમા, વિચારજો તમે, ત્યારે કોનો જન્મ થાય છે? વિશ્વાસનો. અને વિશ્વાસ એટલી મોટી તાકાત છે, એકવાર વિશ્વાસ આવી ગયો ને એટલે છતે દેહી ધામમાં બેસી ગયો. આ જગતમાં આપણને બધી જગ્યાએ વિશ્વાસ છે. બોલો, પ્લેનમાં બેસીએ ત્યારે કેટલું મનોબળ મક્કમ હોય, અહીંથી બધાને ફોન કરી દે, હા સવારના 4 વાગે ઉતરીશ, કોઈને એમ કંઈ ગેરંટી નહીં. ખરેખર એ લોકો તો આપણને બતાવી જ દે છે કે જોઈ લો એક્ઝિટ નજીકમાં કેટલી છે. અજયભાઈ સાચી વાત કે ખોટી વાત? તો એ આપણો વિશ્વાસ કેવો? ગુણાત્યાનંદ સ્વામી કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે કેટલું બધું કરે છે, જ્યાંથી ઉચાળા ભરવાના જ નથી એના માટે આ જીવ કશું કરતો નથી. બોલો, એટલે ભગવાન શ્રી કૃષ્ણના વચને ગોવાળોએ લાકડીનો ટેકો દીધો. ભગવાન તો ભગવાન છે, ઐશ્વર્ય વાપરી આખો ગોવર્ધન ઊંચો કર્યો. શેષ નારાયણની આજ્ઞા કરી, ચારે બાજુ શેષજી રોકાયા, એટલો વરસાદ વરસ્યો, એટલો વરસાદ, આખું વ્રજ ગોવર્ધનની નીચે. અમરેલા ભગવાને કેવી શોધી, કેવી શોધી, વિચારો તો ખરા. અને ગોવાળિયાને ટેકો દેવાનું કીધું, ગોવાળિયા બધા બરાબર અડખમ ઉભા રહ્યા. હા કેમ? બધા એકાબીજા કે ભાઈ બરાબર પકડજે, હા નીચે ના પડે, પણ એને ખબર નથી આ કોણે. પણ ભગવાનના વચનમાં વિશ્વાસ કેવો હતો, એની મૂઢ ભક્તિ કેવી હતી, એની શ્રદ્ધાની દોરી મજબૂત કેવી હતી, એ જોવાનું છે. મહારાજે આ પ્રસંગ લીધો, ખાલી વાત કરે છે. જેમ ઇન્દ્રએ આખા વ્રજને ગોકુળને જળ બંબાકાર કર્યું હતું, હેલી મચાવી દીધી હતી, એવી રીતે ભગવાન શ્રીહરિએ રંગની હેલી મચાવી. શ્રીહરિ જે રીતે હોળી રમતા હતા તે રીતે બધા સંતો હોળીના પદ ગાતા હતા. જે હરિભક્તો તથા દેવો આવ્યા હતા તે બધા શ્રીહરિના યશ વિના એક પણ બીજો શબ્દ બોલતા ન હતા. આપણે મંદિરમાં જઈએ, સત્સંગમાં જઈએ, ગમે ત્યાં જઈએ, યાદ રાખો ભગવાન સંત કે ભક્ત એના ગુણની જ વાત કરીએ. મંદિરમાં આવીને, તીર્થમાં આવીને, સત્સંગમાં આવીને નબળી વાત કરીએ છીએ. શાસ્ત્ર એમ કહે છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો. મંદિરમાં આવીને એક પાપ કરીને એ વજ્રસાર બને છે, હજાર ગણું એ પાપ બને છે, હજાર ગણો એનો દંડ ભોગવવો પડે છે. માટે તમે બધા મંદિરે આવો છો, પૂજા કરનારા છો, સત્સંગ કરનારા છો, માટે સંત ભક્તને મળવા આવીએ, મંદિરમાં આવીએ ત્યારે ક્યારેય પણ કોઈ બોલતો હોય તેને સ્ટોપ કરીએ. સ્ટોપ ના થાય તો આપણે ત્યાંથી દૂર થઈએ. બધા
ભગવાન સિવાય બીજી કોઈ વાત નહોતા કરતા. બધા દેવતાઓ તે વખતે વાજિંત્ર વગાડીને સ્વામિનારાયણ નામનું ગાન કરતા હતા. ચૌદે લોકમાં અને બધા જ ધામમાં સહુ સ્વામિનારાયણનું નામ ઉચ્ચારણ કરતા હતા. લો, સ્વામિનારાયણ નામ કો જોવો, કલી મે અતિ મહિમા ભયે સોવો, અવતાર માત્ર કહાવત જેવો, આપ આપ કે ધામ મે રહે તેવો. કેવી સરસ વાત છે. સ્વામિનારાયણ નામ કો જોવું, કલી મે અતિ મહિમા ભયે સોવું. આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણના નામનો અતિ મોટો મહિમા છે. શાસ્ત્રમાં ભગવાન કરતા પણ ભગવાનના નામને મહાન ગણ્યો છે. ભગવાન કરતા પણ નહીં કલી કર મન ભગતિ વિવેકો. તુલસીદાસજી મહારાજ, કળિયુગમાં ભક્તિની વાત થઈ શકે પણ ભક્તિ હૃદયથી કરવી હોય ને અઘરી છે. આજની સીતાઓ રડે છે પણ રામની પાછળ નહીં, કામની પાછળ. હા, તુલસીદાસજી મહારાજે ચિંતન કર્યું 500-800 વર્ષ પહેલા. શું? એ નહીં કલી કર મન ભગતે વિવેકો. હા, ભક્તિ થોડી થઈ શકે, સંપૂર્ણ ન થઈ શકે. વિવેકની તો વાત જ નથી, વૈરાગ્યને તો વિજા જ નથી મળ્યા અમેરિકાના. તુલસીદાસજી મહારાજ કહે કળિયુગમાં એક જ સાધન છે. કયું? એ રામ નામ અવ લંબન એકો, એ નહીં કલી કર મન ભગતે વિવેકો. રામ નામ અવલંબન એકો, ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના. તુલસીદાસજી મહારાજ એમ કહે, લૂંટારો હતો, વાલ્યોનું નામ હતું, કેટલા માણસોને રંજાડ્યા હતા, નારદજીનો યોગ થયો, સંત મળ્યા, સંતમાં હેત થયું, એની વાતમાં વિશ્વાસ બેઠો, સંતના વચને ઘર પરિવારનો ત્યાગ કરી પાપના પ્રાયશ્ચિત માટે રામ નામને જપવા લાગ્યો. ઉલટ નામ જપત જગ જાના, રામના નામની દીક્ષા આપી હતી પણ શું થયું? રામ રામ કરતા શું બોલવા લાગ્યો? મરા 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 ઉલટું બોલવા લાગ્યો. કારણ કે આખી જિંદગી માર કાપનું જ કામ કરેલું એટલે રામ અઘરું પડ્યું. શું પડ્યું એનો? એને સ્વભાવ પ્રમાણે ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના. લૂંટારો માણસ રામનું નામ ઉલટું લીધું અને પાછો કેવો થઈ ગયો? બ્રહ્મરૂપ બની ગયો, લૂંટારામાંથી ઋષિ બની ગયો. બોલો. તુલસી અપને રામ કો રીજ ભજો આખી, ભૂમિ ડારે નિકલેંગે ઉલટે સીધે બીજ. જમીનમાં દાણાને અવળો નાખો, સવળો નાખો, પણ નીકળશે કઈ બાજુ? બાકી ભગવાને એવું કર્યું હોત નક્કી કે બાજરાના દાણાને જો ઊંધો નાખશો તો અંદર જમીનમાં ડુંડું જશે તો શું દશા થતા આપણી? મુકેશભાઈ, એક એક બાજરાના દાણાને સીધો ગોઠવીને મૂકવાનું કર્યું હોત ભગવાને થોડું તો શું થાત? શ્રુતિ ભગત, ભગવાનનું નામ કોઈ પણ રીતે કળિયુગમાં, આમ તો શાસ્ત્રમાં બહુ લખ્યું છે એના વિશે, બહુ લખ્યું છે. શ્રીમદ ભાગવત એમ કહે છે આ કળિયુગ એ પાપ માત્રનું મૂળ છે, પણ કળિયુગમાં પણ એક મોટો ગુણ એ છે કે કળિયુગમાં ભગવાનના નામથી સત્વર એટલે તુરંત કલ્યાણ થાય છે. આ મોટો ગુણ છે. ભાગવતજીમાં પુષ્કળ લખ્યું છે. આપણા બધા સંતો, નંદ સંતો, તમે વારંવાર સાંભળો છો, શું સંતોનો આગ્રહ છે, ભલે બીજું થાય
ન થાય, સમજાય ન સમજે, કરવા જેવું એટલું બધું છે ને, અમે બધું નથી કરી શકતા. બોલો, મને એક હરિભગતે પ્રશ્ન પૂછ્યો, મને કે સમય તમે કાર્પેટ પર પગ શું કામ ન મૂકો, એમાં શું ગંદુ છે, એમાં શું બોળે થઈ જવાના, અમે મંદિરમાંથી બહાર નીકળી જઈએ. પછી મેં કીધું, તમે બધા બહાર નીકળી જાઓ ને, પણ આ કાર્પેટમાંથી ગંદકી બહાર નીકળે ને એ ઇમ્પોસિબલ છે. સમજે ને તમે, અઘરું છે. બધું કરવું શાસ્ત્ર પ્રમાણે 100%. હમણાં મહારાજની સેવાની વિધિ સવારની કથામાં આપણે સાંભળેલી કે સેવા કેવી રીતે કરવી, સેવામાં કેટલા કેટલા પ્રકારના અપરાધ છે. એ અપરાધ કરે તો કોઈને ડુક્કર થવું પડે, કોઈકને કૂતરો થવું પડે, કોઈકને શું થવું પડે, એના પ્રાયશ્ચિત કેવા છે. વરાહ સંહિતાના આધારે બધું વર્ણન આપણે વાંચ્યું. બોલો, રૂવાડા ઊભા થઈ જાય. અને આજે આ કળિયુગમાં કરવું એ તો કામ છે. હા, આપણે ધન્યવાદ આપીએ, આપણા સંતો મહારાજની એવી સરસ સેવા કરે છે. 5 વાર થાળ થાય, તાળીઓથી વધાવો સંતોને. સંતોનો 80% ટાઈમ ભગવાનની સેવામાં થાય. સવારે 5 વાગે જાગે, આ બાજુ ઠાકોરજીને શણગાર સવારના પોરમાં થાય. જેવો શણગાર પૂરો થાય, સંતો પૂજાપાઠથી પરવારે એટલે મહારાજની આરતી થાય. આરતી બાદ તુરંત કથા થાય. બીજી બાજુ નાસ્તો મહારાજને ધરવાનો આવે. નાસ્તો પૂરો થાય, ઠાકોરજીનો થાળ કરવાનો થાય. સંતો પવિત્રપણે ઠાકોરજીનો થાળ બનાવે. બપોર થાય એટલે મહારાજને થાળ ધરાવવાનો. થાળ ઉતારે, ઠાકોરજીને પોઢાડે, સંતો જમે. જમ્યા પછી સંતોને તો બોલો, એક ભગત મને ફોનમાં કે સ્વામી તમે એમ એટલા બધા બીજી કેમ થઈ ગયા? મેં કીધું આવો મારી જોડે, ખબર પડે. અમારું બધું સેલ્ફ સર્વિસ છે. થાળ જાતે બનાવવાનો, ધોતિયા જાતે ધોવાના, ધોતિયા સાથે સંકેલવાના, પોતું જાતે મારવાનું, વાસણ જાતે ધોવાના. હા, બધા સંતોની ડ્યુટી છે. આમાં કોઈ પ્રોક્સી ન ચાલે, મારે કોઈ વતી ન ચાલે. હે, હમણાં તો રોટી મેકર બહુ સરસ આવ્યું. તમે મોબાઈલમાંથી ફોન કરી દો ને તોય તમે ઘરે પહોંચો ત્યાં ગરમ ગરમ રોટલી તૈયાર લો. એવું અહીંયા ન ચાલે. સંતો ઠાકોરજીની સેવા એટલી મહિમાથી કરે છે. હું કહેવા એ માગું છું, સાધન એમાં ક્યાંક ચૂક થવાની શક્યતા બહુ છે. કારણ કે સમય એવો છે, યુગ એવો છે, એમાં ક્યારેક આપણી શરીરની પરિસ્થિતિ તંદુરસ્ત હોય, હેલ્ધી હોય ત્યારે વાંધો નહીં, પણ આપણે બીમાર હોઈએ ત્યારે. અમારે અહીંયા શનિ રવિ હોય બહુ હાચવવું પડે, કારણ કે શનિ રવિ કામ હોય, બીજી બાજુ ફોન એટલા બધા આવતા હોય, એટલી બધી સભાઓ હોય, સ્કાઈપી સભા હોય, એમાં સંતો ઓછા હોય. ખેલાવો તમને, ઠાકોરજીના થાળમાં થોડું વહેલું મોડું થઈ જાય, ક્યારેક ભૂલ થઈ જાય. આપણે ધાર્યું એટલું એક્યુરેટ નથી રહી શકાતું, પણ તેમ છતાં શાસ્ત્ર એમ કહે છે એ બધું ભગવાન માફ કરે છે. ભૂલને ભગવાન માફ કરે છે. ભૂલ કરવાની આદત ન હોવી જોઈએ. શું ન હોવું જોઈએ? આદત ન હોવી જોઈએ. પણ આ બધું કરવા જેવું ઘણું છે, થાય કે ન થાય. સમજવા જેવું ઘણું છે, એ પણ સમજાય કે ન સમજાય. પણ એક કામ કરવા જેવું છે. કયું? ભગવાનનું ભજન. હાલતા ચાલતા ખાતા પીતા આદત પાડો, જેટલું થાય એટલું મહારાજનું ભજન કરીએ. ભજન કરવાની આદત પાડવી એટલે શું? ક્યારેક ઘરે બેઠા છીએ, એકલા છીએ, એમ થાય ચાલો આજે એકાદ ભક્ત ચિંતામણીના પ્રકરણનો પાઠ કરીએ, વંદુનો પાઠ કરીએ, અડધો કલાક માળા કરીએ, અડધો કલાક કથા સાંભળીએ. આ વિચાર જેને આવે ને, આને ભજનની આદત પાડી કહેવાય. ક્યારેક નવરાત છીએ, ટાઈમ છે, ચાલો મંદિરે જઈએ, અડધો કલાક ઠાકોરજી પાસે બેસી આજે માળા કરવી છે. આને આદત પાડી કહેવાય, સારી આદત પાડી કહેવાય. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. કલેર દોષ નિધેર રાજન અસ્તિ હે કો મહાન ગુણઃ. દોષ માત્રનું ઘર એવા કળિયુગનો એક જ મોટો ગુણ છે. શ્રીમદ ભાગવત. કલેર દોષ નિધેર રાજન અસ્તિ એકો મહાન ગુણઃ. કળિયુગનો મોટો ગુણ છે. કયું મોટો ગુણ છે? કળિયુગમાં કલ્યાણ સસ્તું છે, સરળ છે. કેવી રીતે સરળ છે? ભગવાનનું નામ લઈને તો સરળ થઈ જાય. ભક્તિ કરીએ, ભજન કરીએ, સ્વામિનારાયણ 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 ભાવે કુભાવે, સમજાય ન સમજાય, મનથી કે પરાણે, પણ સ્વામિનારાયણ 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 કરવાથી શું થાય? તો શું થાય? આપણું મન પવિત્ર થાય, બુદ્ધિ પવિત્ર થાય. મન પવિત્ર ને બુદ્ધિ પવિત્ર થાય
તો વિચાર સારા આવે, વિચાર સારા આવે ને તો ક્યારેક વર્તન સારું થાય, અને વર્તન સારું થયું ને એટલે કામ પૂરું. એટલે ભજન કરવાની આદત પાડો. સૂતા સૂતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સમજાય ન સમજાય કર્યા જ કરીએ. આપણા ઘણા બધા હરિભક્તો મેં જોયું કાઉન્ટર જોડે જ હોય, આખો દિવસ મહારાજનું ભજન કર્યા કરતા હોય ઘણા બધા હરિભક્તો. કળિયુગના જીવો માટે કલૌ તદ્ધરી કીર્તનાત્, કલૌ નાસ્ત્યેવ 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 ગતિર અન્યથા, હરેર નામેવ હરેર નામેવ હરેર નામેવ કેવલમ. કળિયુગમાં બીજો કોઈ માર્ગ એવો શ્રેષ્ઠ નથી જેવો ભગવાનના નામનો માર્ગ શ્રેષ્ઠ છે. એટલે જે કોઈ હોય, વૃદ્ધ હોય, બાળક હોય, હાલતા હોય, ચાલતા હોય, બેઠા હોય, આમાં રૂપિયાનો ખર્ચ નથી ખરો મુકેશભાઈ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં કરવામાં કોઈ ખર્ચ ખરો? કોઈ એક્સરસાઇઝ ખરી? કોઈ મહેનત ખરી? કથા સાંભળવા જ મહેનત છે, ખુરચીમાં કલાક બેસી રહેવું પડે, પગ દુખે તો એ બેસી રહેવું પડે. સ્વામિનારાયણ નામ બોલવામાં કોઈ મહેનત ખરી? કેવી અદ્ભુત વાત! દેવતાઓ, આકાશમાં દેવતાઓ છે, એ સ્વામિનારાયણ નામનું ગાન કરે છે અને વાત કરે છે. સ્વામિનારાયણ નામ કો જોવું કલી મે અતિ મહિમા ભયે સોવું. કળિયુગમાં ભગવાનનું નામ બધું શ્રેષ્ઠ છે, પણ એ નામ માત્રની અંદર સ્વામિનારાયણ મંત્ર સર્વોપરી છે. કારણ કે સર્વોપરી ભગવાન શ્રીહરિએ સ્વમુખે પ્રગટ કર્યો છે. કેવી સરસ વાત છે! આ કળિયુગમાં સ્વામિનારાયણ નામનો મહિમા અતિશય વધ્યો છે. પોતપોતાના ધામોમાં રહેનારા અવતારો છે તે બધા જ પોતાના ભક્તોએ સહિત સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા નામને ઉચ્ચરે છે, તેની ધૂન કરે છે. જેટલી સ્થાવર જાતિ છે તે પણ સ્વામિનારાયણના નામનું ઉચ્ચારણ કરે છે. લો, સ્વામિનારાયણ નામ હી તેહા, ભક્ત સહ ઉચ્ચરત ભયે એહા. સ્વામિનારાયણનું નામ સ્વર્ગમાં દેવો પણ ભજે છે, આ પૃથ્વી ઉપરના જીવો પણ એ જ ભજન કરે છે. આપણે બધા પણ ભાગ્યશાળી છીએ, હાલતા ચાલતા ખાતા પીતા. એરુડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. ઘરમાં મંત્રનું મશીન મૂકી દઈએ, મંત્રની ધૂન મૂકી દઈએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની મેતે વાગ્યા કરતું હોય, એ બાને પણ આપણને યાદ આવે. આ ભજન કરવાની આદતો છે. હાથમાં કાઉન્ટર રાખીએ, એ દબાયા કરે એટલે એ બાને ભગવાનની ભક્તિ યાદ આવ્યા કરે. ઘણા હરિભક્તો ચાલુ ગાડીએ માળા રાખે છે, એવા કેટલા હરિભક્તો છે. આદત પાડવી પડે, સારી આદત માટે થોડી મહેનત કરવી પડે, પણ સારી આદત, એમાં પણ ભજન કરવાની આદત જીવને બધામાંથી બચાવી રહી છે, બધામાંથી. બધાના મૂળમાં છે ભજન. એટલે આપણે દરેક બાબતમાં શું કરીએ? ધૂન કરીએ. અડધો કલાક ધૂન, કલાકની ધૂન, 10 કલાકની ધૂન, 24 કલાકની ધૂન, અખંડ ધૂન. શા માટે ધૂન? ક્યારે વિચાર્યું તમે? ક્યારે વિચાર્યું? એનો એટલો મોટો મહિમા છે દાદા, આપણા મુખેથી ભગવાનનું નામ બોલાઈને એનો એટલો મોટો મહિમા છે. થોડી વાતો, આપણે ઘણો સમય થઈ ગયો છે. સાગરમાં સ્વામિનારાયણ મંત્રના મહિમાની વાત આવી છે, ભજનની વાત આવી છે, એટલે થોડી વાત આપણે કરીશું, કારણ કે આ જરૂરી છે. દરેક ભક્ત માટે આ થઈ શકે એવું સાધન છે. ધર્મની બહુ વાતો હોય, ત્યાગ વૈરાગ્યની બહુ વાતો હોય, કોઈ કરી શકે ને કોઈ ન પણ કરી શકે. આ બધાથી થઈ શકે. બહેનો કરી શકે, પુરુષો કરી શકે, બાળકો કરી શકે, વૃદ્ધો કરી શકે, સમર્થ કરી શકે, અસમર્થ કરી શકે, મંદિરમાં આવતો એ કરી શકે, ન આવતો હોય એ બધા કરી શકે એવું કામ છે. કયું? ભગવાનનું નામ લેવું, એ ભજન કરવું. તે એના વિશે ભજન શા માટે? મેં એટલા બધા દાખલા હમણાં 2 દિવસ પહેલાં સવારની કથામાં ઇમામ શાહ નામના સંતની વાત કરી હતી, નાયા કાકા, બરાબર, બાભારામ વાત કરી હતી ને, બહુ ટૂંકમાં વાત કરી હતી. હું વાંચું ને, એવા બધા પ્રસંગો છે, એવા બધા પ્રસંગો છે. જે કોઈએ ભજન કર્યું છે, પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી, જે કોઈનું ભજન કર્યું છે, કોઈ રામનું ભજન કર્યું છે, કોઈ કૃષ્ણનું ભજન કર્યું છે, બરાબર, પણ જે કોઈએ ભગવાનનું ભજન કર્યું છે ને, બધાને કંઈક મળ્યું છે. એટલા બધા ઇતિહાસો મેં વાંચ્યા, પણ એ બધા ઇતિહાસના મૂળમાં એક જ વસ્તુ મળી,
કે જે કોઈને જે કંઈ મળ્યું છે એ ભજનથી મળ્યું છે. કેનાથી મળ્યું છે? હા, પછી રસ્તા જુદા હોય. રસ્તા કેવા હોય? કોઈક ભાઈ હવે યહોવાહનો રસ્તો લીધો, જીસસ ક્રાઇસ્ટને યાદ કરે છે, એ પણ માર્ગ જ છે ને, એની એવી પ્રાપ્તિ થશે, એટલી પ્રાપ્તિ થશે. આપણે સર્વોપરી મહારાજને યાદ કરીએ તો એટલી મોટી પ્રાપ્તિ થશે. પણ ભજન કરવું જરૂરી છે. હાવ ભજન કરતા જ નથી ને બેઠા બેઠા નખોદ વાળે છે, એને તો કશું મળવાનું નથી. પેલો આમ ને પેલો આમ આ જ કર્યા કરે છે, એને તો ધામ નહીં ધક્કા જ મળવાના છે. માટે ભજન કરવાની આદત પાડો. નવરા માણસો મોટે ભાગે શું કરે છે? નખોદ વાળે છે, નિંદા ટીકામાં પડે છે. આ ખરાબ આદત છે, એટલી ખતરનાક આદત છે. આ એક આદતને લીધે આખો દેશ આપણો, આખો આપણો દેશ ખલાસ થઈ ગયો એક જ આદતથી. અને આ વિદેશના લોકો કાં પોતાનું કામ સાથે કામ રાખે અને કાં પછી સારી પ્રવૃત્તિ કરે, સારા વિચારો કરે પોઝિટિવ દિશામાં, તો આ લોકોએ જો શું કામ કર્યું. શનિવારે થોડી વાર, કાલે તો શુક્રવાર છે, ગુરુજીને અમૃતવાણીનો લાભ લઈશું. શનિવારે બધા ભક્તો જાણો છો કે માનસરોવર યાત્રિકો અહીંયા સવારે 8 વાગે આવશે, મહારાજને દર્શન કરશે, 7:15 આરતી થશે, બધા ભક્તોનું આપણે ભાવપૂજન કરીશું, પ્રેમભરી વિદાય આપશું. અહીંયાથી સીધા કાઠમંડુ પૂજ્યપાદ ગુરુજીને મળશે, ત્યાંથી તિબેટ, ત્યાંથી ચાઇના, પવિત્ર માનસરોવર અને પવિત્ર માઉન્ટ કૈલાસ એના દર્શન કરી બધા ભક્તો આવવાના છે. તો શનિવારે સવારે આરતી 7:15 થવાની છે, બધા ભક્તો યાદ રાખજો. અને શનિવારની સાંજની કથામાં આપણે આ અધૂરી કથા પૂરી કરીશું. અત્યારે 31 કડી સુધીની કથા પૂરી થઈ છે. બોલો ઘનશ્યામ મહારાજની.